ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. પૌરાણિક કાળથી લઈને અત્યાર સુધી અહીં ઘણી પ્રજાતિઓએ આવીને વસવાટ કર્યો છે અને તે કારણે અહીં બધા જ ધર્મોનો ફેલાવો થયો છે. ઘણા ધર્મોનું ઉદ્ભવ બિંદુ ભારત ભૂમિ સ્વયં છે, જ્યારે ઘણા ધર્મો વિદેશીઓના આગમન સાથે સ્થાપિત થયા કે ફેલાયા છે. ધર્મ એ મનુષ્યને મોક્ષ તરફ જવા પ્રેરિત કરે છે. આ સંપૂર્ણ ઘટના સ્વયંભૂ હોવા છતાં આધ્યાત્મિક પ્રેરણા થકી જ શક્ય છે અને આ પ્રેરણા અંબેધામ ખાતે આવેલ પ્રેરણાધામમાં મેળવી શકાય છે. પ્રેરણાધામ એ પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિકતાઓનો અનેરો સંગમ છે. મુલાકાતીઓને એક તરફ દાન ધર્મની વાર્તા જાણવા મળે છે તો બીજી તરફ વિવિધ સંપ્રદાયોનું મહાત્મ્ય જાણવા મળે છે. શ્રી મહાવીર સ્વામીના સમાધિ સ્થળથી લઈને શીખ સંપ્રદાયના સર્વોચ્ચ યાત્રાધામ ગોલ્ડન ટેમ્પલની પ્રતિકૃતિ, મુસ્લિમ સમાજની પવિત્ર જગ્યાઓ અને ઈસુ ખ્રિસ્તની દેવળ પણ અહીં જ સમાવિષ્ટ છે. માતાના ગઢનો ઇતિહાસ અહીં અતિ સુંદર કલાકૃતિઓ વડે કંડારવામાં આવ્યો છે. નાના મોટા સૌ મુલાકાતીઓ માટે આ સ્થળ પૌરાણિક કથાઓ અને ધર્મ સંપ્રદાયોના ઇતિહાસ વિશેની જાણકારીઓનો ખજાનો બને છે અને તેથી જ ખરા અર્થમાં પ્રેરણાનું ધામ બનીને રહે છે. અને આ પ્રેરણા કચ્છના અંબેધામ ખાતે આવેલ પ્રેરણાધામમાં મેળવી શકાય છે.